टीवी न्यूज नो खास अहेवाल। धवल बारोट लोक गायक ईश्वर ठाकुर फिल्म अभिनेता राकेश पांडे फिल्म अभिनेता लोकोए केटली स्ट्रगल करी ते विशे HBN टीवी न्यूज ना माध्यम थी लोको सुधी वातचीत करी। कैमरामैन अल्पेश ठाकुर साथे रिपोर्टर संजय ठाकुर खेरालो। નમસ્કાર મિત્રો, HBN ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું સંજય ઠાકોર. આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા સુપર ડુપર સિંગર જે ધવલભાઈ બારોટ, દર્દીલા ગીતોના બેતાબ બાદશાહ, તો ધવલભાઈની જીવનગાથા કહેશું. ધવલભાઈ, તમે તમારું ગામ અને પહેલું તો તમારું આખું નામ તો દર્શક મિત્રોને જણાવશો કે તમારું નામ, તમારું ગામ. જરૂર. મારું નામ ધવલકુમાર, મારા પપ્પાનું નામ નટવરભાઈ બારોટ અને મારું ગામ અરવલ્લી જિલ્લાનું મુનાઈ ગામ, ભિલોડા તાલુકો. હવે ધવલભાઈ, તમે સિંગરની લાઈનમાં કેટલી સ્ટ્રગલ કરી, તમારું પહેલું કયું આલ્બમ હતું એ જણાવશો. બહુ ટાઈમથી હું સ્ટ્રગલ કરતો આવે છું આ લાઈનમાં અને લગભગ 8-10 વર્ષ પહેલાં મારું એક મારા ખેરાલુના મિત્રો જોડે મળીને એક ટાઇટલ હતું મારા દિલની દુનિયા, એ ખૂબ સારું ચાલેલું શરૂઆતમાં અને ત્યાં સુધી બહુ મહેનત કરી છે અને હજુ પણ આ લાઈનમાં હું મહેનત કરું છું, ઉજાળી પ્યારની દુનિયામાં ખુશ રહેજે મારી જા, ઓ અમર રહે તારો પ્યાર. હવે ધવલભાઈ, તમારું જે હમણાં ગીત આવ્યું હતું જોયું જાય એ મન કશું ના દેખાય ખાલી તારી યાદ મો દાડો જાય, જાનું મારી ગમ વાતો થાય ગોડી તરસે ને જોયું જાય. હવે ધવલભાઈ, તમારા ફેમિલી ની અંદર કોઈ સિંગર? આમ તો ગાવાનું મારા મમ્મી જોડેથી અને મારા મોટાભાઈ જોડેથી હું વધારે શીખેલો છું અને મારા મોટાભાઈ અત્યારે પણ ઘણા બધા ગીતોની અંદર મને સપોર્ટ કરે છે ગાવડાવવાની અંદર અને ઘણા બધા ગીતો એમને જોડે રહીને મને ગવડાવે છે અત્યાર સુધી અને ખૂબ સારો સપોર્ટ મારા ફેમિલીમાંથી મને મળ્યો. હવે ધવલભાઈ, મેં તો જોયેલા છે અને સાંભળેલું જોયેલા છે કે તમે સ્ટ્રગલ બહુ બાઇક ઉપર બહુ સ્ટ્રગલ કરી, જે 2012માં જે તમારા ગામથી છે ડીસાઉથી બાઇકમાં સ્ટ્રગલ કરતા, તો એ અનુભવ કેવો હતો સાહેબ? એ ટાઈમ સંજયભાઈ આપણે બધા જોડે જ કામ કરતા હતા ત્યારે એ અનુભવ બહુ અઘરો, એ ટાઈમ એ સમય આખો અલગ હતો પણ આપણું એક જો કોઈ પણ ધ્યેય નક્કી હોય તો આપણે મહેનત કરે તો સફળતા જરૂર મળતી જ હોય છે અને ઘણા બધા મારા ખેરાલના મિત્રો છે કે મારા ગામના મિત્રો છે કે મારા અત્યારે પણ જે અંગત મિત્રો છે એમને બધાને ખબર છે કે મેં કેટલી મહેનત કરી અત્યાર સુધી આટલે સુધી પહોંચ્યો. હવે ધવલભાઈ, 2012માં જ્યારે તમે મને મળ્યા હતા ત્યારે તમારું એક સોંગ હતું, મને બહુ ગમે છે, અત્યારે પણ ગમે છે, હિન્દી સોંગ હતું તું હી દે. હા, તો સાહેબ થોડું એ સોંગ, જો કે એ સોંગ બોલિવૂડનું સોંગ છે પણ એ સોંગ આપણે હું પહેલાંથી મને બહુ ગમે છે અને હું ગાઉં છું ઘણી વાર પ્રોગ્રામમાં પણ. તું હી રે, તું હી રે, તેરે બિના મે કેસે જીઉં, આજા રે જાન રે, યું હી તડપાના તું મુઝકો. ક્યા બાત હૈ ધવલભાઈ, જે પહેલા તમારું સુર હતું એ જ ખરેખર જે દર્દ હતું પહેલા એ જ દર્દ અતારે છે. તો ધવલભાઈ, આ જે દર્દીલા ગીત તમે ગયો એના પાછળનું કોઈ રાજકારણ? નહીં, પહેલાંથી જ હું બે વખતના ગીતો ગાતો આવ્યો છું ને મને મારા મારું ગળું છે જે એ પ્રકારે મારા અવાજને એવા બે વખતના ગીતો અને દર્દીલા ગીતો વધારે શૂટ થાય છે એટલા માટે હું આવા ગીતો ગાઉં છું. પણ તોય ધવલભાઈ, દર્શક મિત્રો એમ કહે છે કે ભાઈ ધવલ બારોટે કોઈ એવો પ્રેમમાં જખમી થઈ ગયા છે, તો ખરેખર આવું જબરજસ્ત જખમીના ગીતો તમે ગાતો તો? ના ના, એવું કશું છે નહીં અને મને હું જેને પ્રેમ કરતો હતો એને હું મેં લગ્ન કરેલા જ છે, મારા ઘરમાં જ છે એટલે હું બહુ ખુશ છું અને મારા ચાહક પણ રાજી કરવા માટે હું હજુ પણ જેમ જેમ એમને મજા આવશે એમ હું બે વખતના ગીતો ગાઉં છું અને આગળ પણ એવા ને એવા ગીતો ગાતો રહેશો.
હવે ધવલભાઈ, જે નવરાત્રી વિશેનું અત્યારે આ કોરોના મહામારી ચાલી રહી છે, તો નવરાત્રી, તમારી નવરાત્રી વિશે શું કહેવું? આમ જોવા જઈએ તો અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે અને સરકારશ્રીની વાત બધી સાચી છે કે ભાઈ લોકડાઉન છે કે જાહેર પ્રોગ્રામ ના કરી શકાય. તો હું કલાકારની દ્રષ્ટિએ નહીં પણ એક ઓડિયન્સની દૃષ્ટિએ જોવા જઈશ, એક સાઉન્ડવાળાની દૃષ્ટિએ જોવા જઈશ કે એક વગાડવાવાળાની દૃષ્ટિએ જોવા જઈશ, તો હું સરકારશ્રીને એટલી વિનંતી કરું છું કે ભલે પ્રોગ્રામ ના થાય પણ બધાને જો સહાય મળતી હોય, બધાને ધંધા ચાલુ થતા હોય, તો કલાકારને પણ નાની મોટી સહાય મળવી જોઈએ. અને એમાં ઘણા બધા અમારા ઇવેન્ટવાળા, જો કે અમારું અમદાવાદનું ફાઇન ઇવેન્ટ છે કે અમારું કલાકાર સંગઠન છે, અમે બધા મહેનત કરી રહ્યા છીએ અને સરકારશ્રી અમારી વિનંતી કે જલ્દીથી જલ્દી આનો નિવેડો આવે અને અમને પણ ગાઈડલાઇન્સ હેઠળ કોઈ પ્રોગ્રામ કરવા મળે અને કોઈ પણ સહાય, કોઈ પણ પ્રકારની સહાય કલાકારોને મળી રહે એવી મારી સરકારને વિનંતી. હવે ધવલભાઈ, આજે અમે લગભગ તમારે સવારથી તમારી રાહ જોઈ રહ્યા છીએ અને કઈ તમારું શૂટિંગ ચાલતું હતું, તે શું શૂટિંગ ચાલી રહ્યું છે? મારું એક સરસ મજાનું મેળીમાંનું સોંગ આવી રહ્યું છે ટૂંક સમયમાં, તો મારા ચાહકોને એટલી મારી વિનંતી છે કે નવરાત્રી પહેલાં પહેલાં સોંગ રિલીઝ થાય છે તો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને લાઈક શેર. ધવલભાઈ, તમે આગળ શું કરવા માગો છો? બસ હજુ તો મારું, હું એવું માનું છું કે મારી શરૂઆત જ છે. હજુ હું મારી જિંદગીમાં 10% પણ માનતો નથી, એટલે મારે હજુ ઘણું બધું શીખવાનું બાકી છે અને મારી એક ઈચ્છા એવી છે કે મારા પાછળ જે આવનારી પેઢીમાં કલાકાર છે એમને જ્યાં જ્યાં મારી જરૂર પડે ત્યાં એમને મદદ કરી ખૂબ આગળ લઈ જાઉં એવી ભગવાન માતાજી મને શક્તિ આપે. બસ એટલી મારી ઈચ્છા છે કે હું જેવી રીતે આગળ જઈ રહ્યો છું એમ બધાને પણ હું પણ મારા પાછળના કલાકારોને આગળ લઈ જઈ શકું. ધવલભાઈ, આગળ કોઈ તમારો પ્લાન ખરો પિક્ચર બનાવવાનો? હા, અત્યારે મારી એક નીતિનભાઈ પંડ્યા પ્રોડ્યુસર છે મારા નડિયાદના, એમના પ્રોડક્શન હેઠળ, મારું રજ ફિલ્મ પ્રોડક્શન હેઠળ એક સરસ મજાનું પિક્ચર ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે, વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા, જેનું અત્યારે મુહૂર્ત થઈ ચૂક્યું છે અને ટૂંક સમયની અંદર એનું શૂટિંગ પણ ચાલુ થવાનું છે અને ટૂંક સમયમાં એ પિક્ચર થિયેટરની અંદર હશે. એની અંદર તમે લીડ હીરોનો રોલ કરો? હા, એની અંદર લીડ હીરો અને એ પિક્ચરના બધા સોંગ પણ મેં જ ગાયા છે. નમસ્કાર મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ફિલ્મ જગતના અભિનેતા ઈશ્વરભાઈ ઠાકોરની. તો આજે આપણે એમની જીવનગાથા ગાઈશું. તો ઈશ્વરભાઈ, તમારું બાળપણ અને તમે કેવી રીતના અભિનેતાની લાઈનમાં આવ્યા તો થોડું દર્શક મિત્રોને જણાવશો. જ્યારે હું નાનો હતો ત્યારથી જ બાર ધોરણ સુધી ભણ્યું, પછી તો હું દુકાને જ બેસતો હતો. પછી જ્યારે પિક્ચર લાઈનની વાત રહી તો એ પિક્ચરથી ઉતારી મીરા કુમાર શ્યામ ગોવિંદભાઈ પટેલની એ પિક્ચર એકચ્યુઅલી વિક્રમભાઈને કરવાની હતી, પણ ડેટ પ્રોબ્લેમના લીધે મારા જીવરાજભાઈએ એ પિક્ચર મને પવરાઈ અને ત્યાંથી મારી કારકિર્દી ચાલુ થઈ. વિક્રમભાઈ તમારા મોટા ભાઈ યા નાના ભાઈ? નાના ભાઈ. પછી એના પછી તમે કઈ કઈ પિક્ચરો કરી? કમલી તારી માયા લાગી, ખેલાડી, માફતર, પછી હીરો 786. હવે સાહેબ, તમારું બાળપણ કેવું ગુજર્યું? બાળપણમાં તો મારા પપ્પા પહેલા પટ્ટાવાળામાં નોકરી કરતા હતા, એટલે અમે એક સામાન્ય ગરીબ વર્ગના જ કહેવાઈએ. દુકાને બેસતો હું પહેલા. સાહેબ, તમારા કુટુંબની અંદર વિક્રમભાઈ સિવાય બીજું કોઈ સંગીતની લાઈનમાં જોડાયેલું ખરું? કેમ નહીં, મારા પપ્પા ખરા ને, એ હંમેશા ભગતથી દૂર થાય એ ભજનો બહુ ગાતા. એમના બી ફાધર સોમાજી, એ પણ તબલા બધું વગાડતા, એટલે અમારા કુટુંબની અંદર અમારા પહેલેથી જ સંગીત લાઈન તો ખરી. તો કહેવાય છે કે આખો વારસો તમારો સંગીત લાઈનમાં જોડાયેલો છે. ચોક્કસ. તો સાહેબ, સંગીત લાઈનમાં અત્યારે જે કોરોના મહામારી ચાલી રહી છે એના કારણે સાઉન્ડથી માંડીને રિધમથી માંડીને બધા લોકો હેરાન થઈ ગયા, એના વિશે તમે શું કહેવા માંગો? કોરોનાની વાત રહી, એમાં તો બધા નાના મોટા બધા હેરાન થવાના. એમાં જે નાના કલાકારો ખાસ કરીને જે અત્યારે બધા શીખો કલાકારો છે એમના બહુ પ્રોબ્લેમ થાય છે. વિક્રમ છે, જિજ્ઞેશ દેવરાજ છે, કીર્તિદાન ગઢવી, આ લોકોને એટલું બહુ તકલીફ નહીં થાય. પછી નવા કલાકારો છે નવા, એ લોકોને બહુ તકલીફ થવાની. જે રિધમવાળા છોકરા, જે સાઉન્ડ સિસ્ટમવાળા છે, એ લોકોને તકલીફ બહુ થવાની. આ જો નાના કલાકાર માટે સાહેબ તમે શું માગો છો? કોઈ સરકાર કોઈ સ્કીમ કરવી જોઈએ ખરી? સરકારે તો પગલાં લેવા જોઈએ, પણ એ બધું પોસિબલ નથી એ બધી વસ્તુ. એવા તો કેટલા લોકોને આ બધો સહકાર કરી શકાય, સરકાર પોસિબલ છે જ નહીં યાર. હવે સાહેબ, તમારું કોઈ નવું હમણાં ટાઇટલ આવ્યું એવું કોઈ? હમણાં
સાથે ટાઇટલ એક નવું આવ્યું અભણના આંસુ ભણેલી સુજાણી એક આલ્બમ હતું જેમાં સિંગર હતા અમારા મુકેશભાઈ ઠાકોર મહેસાણાથી. અત્યારે પાછળની શું પ્રોજેક્ટ તમારે શું ઈચ્છા છે શું કરવા જઈ રહ્યા છો? હવે હીરો તરીકે કામ કર્યું, ડાયરેક્શન તરીકે પણ બને છું, ડાયરેક્શન પણ કરું છું જોડે જોડે અને એક બે પિક્ચર છે મૂવી એ પણ કરવાનો છું. ઈશ્વરભાઈ જ્યારે તમે પહેલું પિક્ચર કરવા ગયા એ વખત તમને કેવો અનુભવ રહ્યો? પહેલા તો હું પિક્ચર સાઇન કરી એ ટાઈમ અમારા નિર્માતા ગોવિંદ પટેલ, તમે બધા નામ સાંભળ્યું છે એમ બધું, એમણે મને 15 દિવસ એમને ઓફિસે બરોડા બોલાયેલો, ત્યાં મને ટ્રેનિંગ આપી ડાન્સની, ડાયલોગ બોલવાની, એ પછી મને પિક્ચરમાં ગયો. ત્યારે મને બહુ પેલું લાગતું, વિક્રમ જોડે પિક્ચરમાં શૂટિંગમાં જતા એટલે મને કોઈ એટલી બધી તકલીફ પડી નથી શૂટિંગની, કેમેરા એંગલ બધી મને ખબર પડતી હતી, ડાયલોગ ડિલિવરી ફાઇટ બાઇટમાં બધા કોઈ તકલીફ નથી પડી. ઈશ્વરભાઈ તમે જે અત્યારે જે સ્ટેજ ઉપર છો તો સમાજ માટે શું કરવા માંગો છો? સમાજ ખાલી અમારો એટલો સમાજ જ નહીં પણ દરેક ગરીબની વાત છે. આમાં ત્યારે અમે કોરોના મહામારી વચ્ચે અમે અનાજની કીટોનું વિતરણ કર્યું. પહેલાં તો અમે અમારી ફૂલ સેફ્ટી અમે પોતે રાખતા હતા, પછી જ અમે અનાજની કીટો લઈ ઘરે ઘરે આપવા જતા હતા. તો સમાજની અંદર તમારો કોઈ સંદેશ આપવા માંગો છો? સમાજ વિશે એટલું જ બોલવા માંગીશ કે અમારો સમાજ થોડોક અભ્યાસમાં બહુ પાછળ છે, તો અમારો સમાજ ભણે ભણે અને આ કોરોનાની મહામારીમાં સાવચેતી રાખે બસ. તો આજે આપણે ઈશ્વરભાઈના ભાઈ મોટા, જે વિક્રમભાઈના ભાઈ મોટા જીવરાજભાઈ ઠાકોર, જેમણે સારા એવા ગીતો લખ્યા છે અને પોતે સ્ટોરી રાઇટર પણ છે અને પોતે પ્રોડ્યુસર પણ છે, તો એમના મુખે આપણે વાત સાંભળશું. જીવરાજભાઈ, તમે લેખક પણ છો અને પ્રોડ્યુસર પણ છો, તો તમે શું કહેવા માંગો છો? હું અત્યારે એમ જ કહેવા માંગુ તમામ ભાઈઓને, મારા મિત્રોને, મારા ચાહકોને, મારા જોવાવાળા પ્રેક્ષકોને પણ એટલું કહું છું કે આ મહામારીની અંદર માસ્ક ખાસ પહેરજો, સોશિયલ ડિસ્ટન્સ રાખજો, તમારા હાથ વારંવાર ધોજો અને તમારી સાવચેતી તમે રાખજો, કારણ કે જાન હૈ તો જાન હૈ. હવે જીવરાજભાઈ, અમે એવું પણ સાંભળ્યું છે કે તમે સિંગર પણ છો, તો સાહેબ બસ તમારા મુખેથી એક ગીત સાંભળવું છે સારું, તમને કોઈ ચોઈસ હોય એને? મેં તો લગભગ ઘણા બધા ગીતો લખ્યા છે, 200-300 આલ્બમ કર્યા છે, 25-1 ફિલ્મો કરી છે, લખી છે, ડાયરેક્ટ કરી છે, પ્રોડ્યુસર કરી છે, રાઇટર તરીકે, ગીતકાર તરીકે, પણ એમાંય પણ મને બહુ ગમતી ફિલ્મ હોય તો અમારા ઈશ્વરભાઈની અને વિક્રમભાઈની એક પિક્ચર આવેલી રાધા રેશુ સદા સંગાથી, એનું ટાઇટલ છો ધરતી બદલે સૂરજ બદલે બદલે ભલે ને તારા, એક તું ગોરી ના બદલાતે સમજે તને મારા, દુનિયા ભલે ને રૂઠે સાથ કદી ના છૂટે, ઓ રાધા રહેશુ સદાય સંગાથી. ક્યા બાત, થેન્ક યુ થેન્ક યુ સર થેન્ક યુ સર. મેરા ગુજરાત કે અંદર લગભગ 10 યર્સ સે જો હૈ ગુજરાતી ફિલ્મો કો મેં કર રહા હું, ઓર જિસમે સ્નેહના સપન, સજની છે દેશમાં, બાલમ વિદેશમાં, સરહદ પાર મારી રાધા, આ પિક્ચર ખૂબ જ હિટ હતી જેમાં મારું નામ હતો ગોવિંદ ઠાકોર. એનાથી આ નામ એટલો પ્રસિદ્ધ થયો કે એના પછી મને ગોવિંદભાઈ પટેલની પિક્ચર મળી, તારા રૂધિયાની રાની ભૂલે બંધાની, તો એ નામ જો હૈ ગુજરાતની પબ્લિક અને ઠાકોર લોકોની કૃપાથી મારી ઓળખાણ થઈ ગોવિંદ ઠાકોર રૂપે, અને મારું ઓરિજિનલ નામ છે રાકેશ પાંડે. અને એના પછી મારી કઈ પિક્ચર આવી એ ગુજરાતીમાં, જેમાં દીકરા રાજ્ય વર્ધીની લાજ, અને એના પહેલાં સુપરહિટ મારી ફિલ્મ હતી ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો. તો મેં લગભગ ગુજરાત કે સભી કલાકારો કે સાથ ઇસમે મેં કામ કર ચુકા હું પિછલે 10 સાલો સે, બહુત બહુત હી બહુત પ્યાર મિલા હૈ.
जिसमें स्नेहा सकपन हितेश जी के साथ, रूपा डी बेटिया जी के साथ, सजनीश देशमा, बालम भी देशमा, हमारी पहली सोलो फिल्म थी भी तो भाई और एना पची सरहद नेपाल माली राधा, जिसमें यहाँ के जो सबसे फेमस सिंगर जिनको गुजरात की जान बोलते सनेड़ा किंग मणिराज भारोट की दिखरी थी, माँ मेघल मणिराज भारोट हमारी जोड़े रहे, बता कलाकारों हितू कनोडिया, फिरोजी रानी और मतलब इंडस्ट्री के बहुत बड़े बड़े कलाकार एंड सिंगर रतन सिंह बघेला, वो सब लोग थे मेरे साथ। तो बहुत प्यार मिला गोविंद ठाकुर रिक्शा वालों में, जिग्नेश भाई जोड़े फिल्म करी थी, जिग्नेश भाई मानी जिग्नेश भाई बनने हमने हीरो माता है आपित शर्मा, फिर दिकरा राग से बर्दी नीलाज अभी बहुत जिस बेस्ट एक्शन फिल्म अवार्ड जो अजय फासिस को उसको मिला है, और उसका रात फिर ये महेश पंड्या जी की एक फिल्म की थी राधा तने लव करूँ की बेबी का गाँव करूँ, फिर लेना पची राधा वाह क्या तारा नैनो ना तीर, गोविंद नी जान, राधा चाली जापान, तो राधा मेरे पीछे मतलब जो भी हम लोग वॉक करते आए तो राधा हमारे साथ राय टैठी, फिर उसके ईश्वर भाई के साथ अभी हमारी पिक्चर ईश्वर ठाकुर सुपरस्टार जो हमारे साथ सामने बैठे हैं उनके साथ अभी हमें जस्ट एक फिल्म की कल्याण जी की और उसके बाद एक अभी जस्ट मोहम्मद मास्टर जी की गुजराती मूवी की है जो ये रिलीज होने वाली, दो पिक्चर रिलीज हुए गुजराती में, और अभी जस्ट उससे पहले भोजपुरी फिल्म मेरी अभी सुपर डुपर हिट हुई है वीर अर्जुन, और वीर अर्जुन सिल्वर जुबली बिहार में हुई, फिर अभी कोरोना के कारण जो है वो मूवी अभी रुकी थी सिल्वर जुबली के बाद, नाउ अगेन गोइंग टू रिलीज इन पंजाब, दिल्ली, उत्तर प्रदेश, फिजी, मॉरिशस, तो ये सब आशीर्वाद गुजरात के प्लेटफॉर्म से मिला, गुजरात से ही पहचान मिली, और मूल वतन भले उत्तर प्रदेश हो, गाजीपुर कर्म भूमि कृष्ण भगवान की जो जन्म स्थली मथुरा कर्म भूमि द्वारिका हो गई, उसी तरीके से कर्म क्षेत्र में मुझको यहाँ पर भी आप लोगों ने आशीर्वाद दिया, तो मैं तो यहाँ की जनता को मुझे बहुत बहुत धन्यवाद देता हूँ कि आप लोगों के कारण जो है मुझको जो है यहाँ तक आने का मौका मिला। फिर एक बहुत ही अच्छी फिल्म हमने किया था विक्रम भाई ठाकुर जो बहुत अच्छे छोटे भाई की तरह भी मेरे बहुत मानते भी हैं, और हमने फिर रजवाड़ी चाहिए मान में दी है, तो वो भी पिक्चर बहुत हिट थी और उसके अंदर दोनों लोगों का जबरदस्त बैटलर रोल था और वाकई यादगार उसके अंदर जो है भूमिका थी। तो मतलब ये कहने का मतलब है गुजरात के हम जितने भी सिंगर्स हैं और जिस गुजरात के अंदर जितने भी लोग फॉक को प्यार करते हैं तो और गुजराती कल्चर सिनेमा को जो पिछले 8-10 सालों से जिन लोगों जो लोग लेकर चल रहे हैं तो उन लोगों का प्यार इतना मिला है कि हम आगे चल के गुजराती के अंदर भी जो है अब मैं अभी कंटिन्यू होती रहूँगा फिल्में कर रहा हूँ जिनका अनाउंसमेंट होने वाला है, उसमें एक बहुत बड़ी फिल्म है जो इनकी आ रही है मिस्टर के सी चौहान जी की जो वीरांजलि जो अभी इसका शूट जनवरी से जो है स्टार्ट होने जा रहा है एंड लगभग स्टार कास्ट उनकी इसमें फाइनल हो चुकी है, ऑफिशियल अनाउंसमेंट प्रोड्यूसर करें तो अच्छा रहेगा जो बड़े पैमाने पर बन रही है और गुजरात की हिस्ट्री के ऊपर है। आप दर्शक मित्रों को कोरोना महामारी के बीच में जो मतलब खातिरदारी रखनी है उस बात में आप क्या कहना चाहते हो? सबसे पहले मैं ये कहना चाहूँगा दोस्तों इससे आप डरिए मत कोरोना से, दूसरा आप लोग जो भी नियम सरकार ने बताए हैं जो भी अवेयरनेस के लिए उन्होंने बात की है उसको हल्के में मत लीजिए, मास्क पहनिए, जो सोशल डिस्टेंसिंग रखिए, एक दूसरे से दूरी रखिए, और जब तक ना हो सके बिना काम के किसी भी प्रोग्राम या किसी भी फंक्शन का आयोजन ना करें, और ख़ासतौर पे भीड़ भाड़ वाले प्रोग्राम्स का आयोजन जितना ज़रूरी ना हो तो एकदम से कम ना करें और उसमें ना जाएं, और साथ में एक चीज़ और आप हमेशा ध्यान रखें कि कभी कभी क्या होता है कि हम किसी भी चीज़ को हल्के में ले लेते हैं तो भारी पड़ जाती है, तो लोग कई बार मैं देखता हूँ कि लोग उन संदेशों को भूल जा रहे हैं, लेकिन मैं चाहूँगा कि आप लोग लगातार इन सब चीज़ों को अपनाएं जिससे कि इस कोरोना की महामारी से बचा जा सके और मन के अंदर भय न रखें और जो भी उपचार बताया गया सरकार की तरफ से उसको करते रहें। राकेश भाई आप आटली बड़ी फिल्मों करी है तो तमें तमाम फेमस कोई एवा डायलॉग दर्शक मित्रों ने मेरे जीवन की हमारा लाइफ ने कहो तो सबसे मोटी फिल्म ने हमारी यादगार फिल्म रहे गुजरात नहीं सरहद पार हमारी राधा, और सरहद पार हमारी राधा का डायलॉग जो है गुजरात के कोने कोने में बच्चों से भी आप पूछोगे तो वो लोग इसको जानते हैं, और इसी फिल्म की वजह से जो है मेरा नाम गोविंद ठाकुर पड़ा, तो सबसे पहले तो इसका डायलॉग बोलूँगा आपको।
ગોવિંદ ઠાકોર મારું નામ છે, છકડો ચલાવું છું અને મહેનત કરીને રૂપિયા કમાઉં છું, સાચું બોલું છું અને ખોટું ચલાવતો નથી. तो ऐसा करके डायलॉग का सरहद नहीं पार मारी राधा में बहुत ही बढ़िया डायलॉग था. उसके बाद तो बहुत सारी फिल्मों में सब डायलॉग ओरिएंटेड ही फिल्में आई उसके. गोविंद ठाकुर रिक्शा वालों में सरस मजा डायलॉग छे और फिरोज भाई की सामे छे आ ते जो सको आ फिल्म पर. आ फिल्म स्कॉर्पियो स्कॉर्पियो पर हूँ उभा छू त्या बैसी ने हूँ मारो डायलॉग छे. अपनी फिल्म के डायलॉग भी जा यस. तो गोविंद ठाकुर रिक्शा वालों में एक मेरा डायलॉग है, खोटा माटे खतरो साचा माटे सहारो मां मेलड़ी ने पूजनारो पूछो गोविंद ठाकुर रिक्शा वालो. ये करके डायलॉग है. और अपनी जो भोजपुरी फिल्म चल रही है उसका कोई डायलॉग सुनाओगे आप? हाँ, वो एक आपको सरहद पार का एक मैं सुनाता हूँ, बहुत अच्छा डायलॉग है और इसको आप फिर से रिपीट कर दूंगा सही नहीं आया तो. और एक सरहद पार में फिरोज भाई के सामने है, बहुत इंटरवल में बहुत तगड़ा डायलॉग है और शायद बहुत हाई पिच पे, तो जो मैं बैठ के आपको सुनाता हूँ ये बहुत ही तगड़ा है. गोविंद ठाकुर ना बावड़ा में बाढ़ ने परखवानू छोड़ी दे बापू, नहीं तो लाशो ना डगला थे जैसे ले जैसो मारी राधा ने हिम्मत हो तो रोकी ले. કરીને ડાયલોગ છે, બડા હાઈ સ્પીચ માં છે ને, હાથમાં તલવાર હતો તો ત્યાંનો ગેસ્ચર અલગ લાગશે. તમે લોકો ઇન્ટરવલ પાછળના સ્કીલ છે તો તમે લોકો એને જોશો તો બહુ મજા આવશે દોસ્તો. અને મારા ખ્યાલથી તો બહુ 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 બડી સંખ્યા મિલિયન ની મિલિયન સંખ્યા તમારા લોકોના આશીર્વાદ આ પિક્ચરને મળ્યા છે. મારું શું કહેવું રાકેશભાઈ, કે તમે તમારી ભોજપુરી ફિલ્મનો ડાયલોગ, ભોજપુરી કા ભી બહુ ફેમસ ડાયલોગ ચલ રહા હે મેરા, બાતોં સે બાત રખતા હું दिलों में जज्बात रखता हूँ और तेरे जैसे आदमी की अपनी जेब में अकड़ और औकात रखता हूँ. हमें जिक से तोनी लोगों के नंगा करके मार के ना भगवनी तो हमरो नाम पीर यादव नहीं. थैंक यू सर. नमस्कार मित्रों, हूँ तुम्हारो संजय ठाकुर, एचबीएम टीवी न्यूज में आपनो हार्दिक स्वागत है. आज आप बात करीशू सुधा बेन જે સારા એવા આર્ટિસ્ટ છે. તો મેડમ, આપ આર્ટિસ્ટમાં શું કરી રહ્યા છો? મારું નામ એક્ટ્રેસ સુધા ત્રિપાઠી છે. એકચ્યુઅલી મેં 3 વર્ષ પહેલાં બહુ જ કામ કર્યું છે, પણ પહેલાંના કામનું લેવલ હતું. આજે મેં ન્યુ જે લેટેસ્ટ સોંગ કર્યું છે ધવલ બારોટ સાથે, મારું બૈરું માનતું નથી, જે રિયલમાં સુપર બન્યું છે. આપ લોકો જે ના જોયું હોય પ્લીઝ જોયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફરીથી એક મારું સોંગ આવી રહ્યું છે સીતલ ઠાકોર સાથે, ટાઇટલ હજી હું નહીં કહી શકું, આવી જશે થોડા દિવસમાં. અને સેકન્ડ આ ફરીથી એક સૂટ છે આજે જ છે, જે મેલી માતાનું સોંગ છે, એમાં પણ મારો લીડ જ રોલ છે. અને પ્લીઝ આપ સૌને નમ્ર વિનંતી છે કે અમને સપોર્ટ કરો. અને અમે કલાકાર છીએ, અમારું કોઈ કોઈ જગ્યાએ કોઈ રોટી દાણું નથી, આ જ છે જે છે. પ્લીઝ સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને અને અમારા ગીતને પ્લીઝ જોજો. અત્યારે જે કોરોના મહામારી ચાલી રહી છે એના વિશે લોકોને તમે શું સંદેશ આપો? કોરોના મહામારી રિયલમાં વૈશ્વિક મહામારી છે, જે WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. પ્લીઝ એમાં જે આપણી ગાઈડલાઇન્સ છે, સોશિયલ ડિસ્ટન્સ રાખવી, માસ્ક પહેરવું, પ્લીઝ એને ખાલી હેલ્મેટની જેમ યુઝ ના કરો કે પોલીસવાળા પૈસા લઈ લેશે એના માટે પહેરવું, બટ આપણી સેફટી માટે અને આપણે જે સ્વસ્થ રહેશું તો લોકોને હેલ્પ કરી શકશું. અને આ કોરોનામાં રિયલમાં દરેક નાગરિક હેરાન થયા છે, ઓનલી ઓર ખાલી કલાકાર નહીં. તો પ્લીઝ એટલું ધ્યાન રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, માસ્ક પહેરો, જ્યાં ત્યાં કંઈ પણ અડો તો સેનિટાઈઝ કરો, કોઈ પણ જગ્યાએ ધ્યાન રાખો. જેટલું તમે સ્વસ્થ રહેશો એટલું આપણું ઇન્ડિયા સ્વસ્થ રહેશે અને અમે કલાકારો સરખી રીતે કામ કરી શકશું અને કામ રોકવામાં નહીં આવે. પ્લીઝ આટલું. તો મેડમ, આવનારા દિવસોમાં તમે શું કરવા? હવે આવનારા દિવસોમાં સારા સારા ડિરેક્ટર્સ જોડે કોન્ટેક્ટ થયા છે, બસ હવે સારા સારા કામ કરવા છે સારા લેવલના. બસ એના સિવાય કંઈ અત્યારે હાલ નહીં કહી શકું, કેમકે હું સ્ટ્રગલ કરી શકું છું, મહેનત કરી શકું છું. આગળનું મને ખબર નથી કે હું સક્સેસ કેટલી જઈશ, એ આપ સૌને ઉપર છે કે આપ લોકો કેટલું સપોર્ટ કરો છો.
હવે અમારું ન્યૂ સોંગ જે પણ આવે એને પ્લીઝ જોજો, અને જેને ના જોયું હોય મારું બૈરું માનતું નથી, પ્લીઝ વોચ એન્ડ કમેન્ટ કરો કે એક્ટિંગ કેવી છે. થેન્ક યુ સુધાબેન, અમારા જોડે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો.